नमस्कार। આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત રિપલ તેમજ ફિલ્ટર કોમ્પોનન્ટ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। મિત્રો, આપણે સૌ રેક્ટિફાયર વિશે તો જાણીએ જ છીએ। રેક્ટિફાયરમાં ડાયોડનો ઉપયોગ થાય છે। ડાયોડ એક એવો કોમ્પોનન્ટ છે જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે। હવે આપણે રેક્ટિફાયર સર્કિટમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે, જેમાં એક હાફ વેવ રેક્ટિફાયર કે જેમાં એક જ ડાયોડનો ઉપયોગ થાય છે, બીજો પ્રકાર જે છે તે ફૂલ વેવ રેક્ટિફાયર છે, તેમાં બે ડાયોડનો ઉપયોગ થાય છે, અને બીજો એક પ્રકાર છે જે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર છે, જેમાં ટોટલ ચાર ડાયોડનો ઉપયોગ થાય છે અને આપણે એસીમાંથી ડીસી વોલ્ટેજ મેળવીએ છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રેક્ટિફાયર સર્કિટનું આઉટપુટ જે છે તે પલ્સેટિંગ ડીસી હોય છે, એટલે કે સ્મૂધ ડીસી હોતા નથી। આપણે આપણી પીપીટીના પ્રેઝન્ટેશન તરફ ધ્યાન આપીએ તો મિત્રો, આજનો આપણો ટોપિક છે રિપલ અને ફિલ્ટર કમ્પોનન્ટ્સ। મિત્રો, આ જે છે તે બ્રિજ રેક્ટિફાયર સર્કિટ છે। બ્રિજ રેક્ટિફાયર સર્કિટમાં ટ્રાન્સફોર્મર, ડાયોડ્સ, કેપેસિટર તેમજ રેગ્યુલેટેડ આઈસીનો ઉપયોગ કરીને આ સર્કિટ બનાવેલી છે। વન બાય વન સ્ટેજમાં એનું ફંક્શન જોઈએ આપણે તો, આ જે ટ્રાન્સફોર્મર છે તે અહીંયા 230 વોલ્ટ એસી 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ઇનપુટ તરીકે આપવામાં આવે છે, જેને સ્ટેપ ડાઉન કરી અને અહીંયા આપણને એસી વોલ્ટેજ મળે છે। જો આ ટ્રાન્સફોર્મર 90નું હોય તો આપણને 9 વોલ્ટ એસી આઉટપુટમાં મળે છે। મિત્રો, આ જે સેક્શન છે તે બ્રિજ રેક્ટિફાયર છે, જેમાં ચાર ડાયોડનો ઉપયોગ કરેલો છે। ડાયોડનું કાર્ય તો આપ જાણો જ છો કે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે। મિત્રો, જે અહીંયા જે આપણને આઉટપુટ મળે છે, એટલે કે રેક્ટિફાયર સર્કિટનું જે આઉટપુટ છે, આપણે જોઈએ તો ઇનપુટમાં આપણે આવું સિગ્નલ આપીએ છીએ, ત્યારબાદ જે રેક્ટિફાયરનું આઉટપુટ છે તે આપણને આ ટાઈપનું મળે છે। એટલે કે છે તો ડીસી, પણ પ્યોર ડીસી છે નહીં, ડીસીમાં એસીના કમ્પોનન્ટ્સ પણ છે, જેને રિપલ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આપણી નેક્સ્ટ ટાઈપ જોઈએ તો મિત્રો, રિપલ એટલે કે રેક્ટિફાયર સર્કિટનું આઉટપુટ જે મળે છે તે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ હોય છે, એટલે કે પ્યોર ડીસી હોતું નથી, કારણ કે તેમાં ડીસી સાથે એસીના કમ્પોનન્ટ હોય છે જે અનવોન્ટેડ હોય છે। આપણે તો આપ સૌ રિપલ વિશે જાણી ગયા હશો કે રિપલ એટલે રેક્ટિફાયર સર્કિટનું જે ડીસી આઉટપુટ મળે છે તે પલ્સેટિંગ હોય છે, તેમાં ડીસી સાથે એસીના કમ્પોનન્ટ પણ હોય છે, જેને રિપલ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ સ્લાઇડ જોઈએ મિત્રો, ફિલ્ટર। ફિલ્ટર એક એવી સર્કિટ છે કે જે રેક્ટિફાયર સર્કિટના આઉટપુટના જે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ મળે છે તેને સ્ટેડી ડીસી વોલ્ટેજ એટલે કે કોન્સ્ટન્ટ ડીસી વોલ્ટેજમાં ફેરવે છે। એનો મતલબ એવો થયો કે રેક્ટિફાયર સર્કિટના જે આઉટપુટ ડીસી વોલ્ટેજ મળે છે તેમાં જે એસી કમ્પોનન્ટનું એમ્પ્લિટ્યૂડ છે તેને તે રિડ્યુસ કરી દે છે। તો મિત્રો, આ ફિલ્ટર વિશે પણ સમજી ગયા હશો। આ ફિલ્ટરનો ઉપયોગ સ્મૂધ ડીસી વોલ્ટેજ સર્કિટ તરીકે મેળવવા માટે થાય છે। ફિલ્ટર કમ્પોનન્ટ તરીકે આપણે આપણી નેક્સ્ટ સ્લાઇડ તરફ ધ્યાન આપીએ તો આ ફિલ્ટર સર્કિટનો બ્લોક ડાયાગ્રામ છે। બ્લોક ડાયાગ્રામમાં અહીંયા એસી ઇનપુટ આપેલું છે, આ બ્રિજ રેક્ટિફાયરનું આઉટપુટ છે, તેને સિરીઝ ઇન્ડક્ટર, શન્ટ કેપેસિટર, એલસી ફિલ્ટર, પાઈ ફિલ્ટર એટલે કે ફિલ્ટર સર્કિટ અહીંયા વપરાય છે અને પ્યોર ડીસી મેળવવામાં આવે છે। નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો મિત્રો, આ બ્લોક ડાયાગ્રામ પરથી આપણે સમજી ગયા હોઈશું કે ફિલ્ટરમાં
રેક્ટિફાયરના આઉટપુટમાં ફિલ્ટર સર્કિટનો ઉપયોગ થાય છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો મિત્રો, ફિલ્ટર કમ્પોનન્ટ તરીકે કેપેસિટર અને ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે. કેપેસિટર અને ઇન્ડક્ટર કેમ, આપને એવો ક્વેશ્ચન થાય, તો કેપેસિટર એટલા માટે કારણ કે કેપેસિટર તે પોતાની અંદરથી એસી સિગ્નલ પસાર થવા દે છે અને ડીસીને બ્લોક કરે છે. જ્યારે ઇન્ડક્ટર જે છે તે પોતાની અંદરથી ડીસી સિગ્નલને પસાર થવા દે છે અને એસી સિગ્નલને બ્લોક કરે છે. આપણે શું કામ કરવાનું છે, આપણે પ્યોર ડીસી મેળવવાના છે, એટલે કે એસીમાંથી જે ડીસીમાં કન્વર્ઝન છે તેના રેક્ટિફાયરની આઉટપુટમાં જે ડીસી વોલ્ટેજ છે તેની સાથે જે એસી કમ્પોનન્ટ્સ છે તેના એમ્પ્લિટ્યુડને રિડ્યુસ કરવાનું છે. આથી કેપેસિટર અને ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે. આપણે આપણી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો મિત્રો, ફિલ્ટર સર્કિટના ઘણા પ્રકાર છે. જો ક્લાસિફિકેશન પ્રમાણે જોઈએ તો ફિલ્ટર સર્કિટનું, તો તેના વર્ક પ્રમાણે લો પાસ ફિલ્ટર, હાઈ પાસ ફિલ્ટર, બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ સ્ટોપ ફિલ્ટર. આમ વર્ક પ્રમાણે ફિલ્ટર સર્કિટના ચાર પ્રકાર છે, લો પાસ, હાઈ પાસ, બેન્ડ પાસ અને બેન્ડ સ્ટોપ. ત્યારબાદ ઇનપુટ કમ્પોનન્ટ્સ પ્રમાણે તેના પ્રકાર જોઈએ તો કેપેસિટર ફિલ્ટર સર્કિટ છે, ચોક ઇનપુટ ફિલ્ટર સર્કિટ છે અને કેપેસિટર ઇનપુટ ફિલ્ટર સર્કિટ છે. ઇનપુટ કમ્પોનન્ટ્સ પ્રમાણે કેપેસિટર ફિલ્ટર, ચોક ઇનપુટ ફિલ્ટર અને કેપેસિટર ઇનપુટ ફિલ્ટર સર્કિટ. ત્યારબાદ જો સર્કિટ ડિઝાઇન પ્રમાણે જોઈએ તો એલ ટાઈપ ફિલ્ટર સર્કિટ, ટી ટાઈપ ફિલ્ટર સર્કિટ, પાઈ ટાઈપ ફિલ્ટર સર્કિટ અને મલ્ટી સેક્શન ફિલ્ટર સર્કિટ છે. મિત્રો, આમ હાઈ પાસ ફિલ્ટર, લો પાસ ફિલ્ટર, બેન્ડ પાસ ફિલ્ટર, બેન્ડ સ્ટોપ ફિલ્ટર, પછી એના ઇનપુટ કમ્પોનન્ટ્સ પ્રમાણે ચોક ઇનપુટ ફિલ્ટર, કેપેસિટર ફિલ્ટર, કેપેસિટર ઇનપુટ ફિલ્ટર, પછી સર્કિટ ડિઝાઇન પ્રમાણે એલ ટાઈપ ફિલ્ટર, પાઈ ટાઈપ ફિલ્ટર, ટી ટાઈપ ફિલ્ટર તેમજ મલ્ટી સેક્શન ફિલ્ટર સર્કિટનો ઉપયોગ થતો હોય છે. સૌ પ્રથમ મિત્રો, આપણે હાઈ પાસ ફિલ્ટર સર્કિટ વિશે સમજીએ. તો પીપીટી પર ધ્યાન આપીએ આપણે. મિત્રો, આ જે સર્કિટ છે તે લો પાસ ફિલ્ટરની સર્કિટ છે. લો પાસ ફિલ્ટરમાં કેપેસિટરને ઇનપુટની પેરેલલમાં લગાડવામાં આવે છે, જ્યારે ઇન્ડક્ટરને ઇનપુટની સિરીઝમાં લગાડવામાં આવે છે. લો પાસ ફિલ્ટર એટલે કે લો ફ્રીક્વન્સીના સિગ્નલને પોતાની અંદરથી પસાર થવા દે છે અને હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને તે રિડ્યુસ કરી નાખે છે, એટલે કે તેની ન્યૂનતમ વેલ્યુ સુધી તે ઘટાડી દે છે. લો પાસ ફિલ્ટરમાં લગભગ 1000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીને તે પોતાની અંદરથી પસાર થવા દે છે. આથી આ ફિલ્ટર સર્કિટને લો પાસ ફિલ્ટર સર્કિટ કહેવામાં આવે છે. લો પાસ ફિલ્ટર સર્કિટ એટલે આપ સમજી ગયા, 1000 હર્ટ્ઝ સુધીની જે ફ્રીક્વન્સીઝ છે તેને તે પોતાની અંદરથી પસાર થવા દે છે, અથવા તો કોઈ ચોક્કસ રેન્જ સુધીની ફ્રીક્વન્સી જે ઓછી ફ્રીક્વન્સી છે તેને પોતાની અંદરથી પસાર થવા દે છે અને ચોક્કસ રેન્જ બહાર તે ફ્રીક્વન્સીના એમ્પ્લિટ્યુડને તે એકદમ ન્યૂનતમ કરી દે છે, ઘટાડી દે છે, એટલે કે તે પોતાની અંદરથી પસાર થવા દેતું નથી. આવી ફિલ્ટર સર્કિટ